હજુ થોડા દિવસો પૂર્વે પણ સોસાયટી વિસ્તારમાં થયેલી ચોરીની સુકાઈ નથી અને તેનો ભેદ વણ ઉકેલાયો છે ત્યારે ફરી ભર બપોરે રિઝવાન પાર્ટના રહેણાંક મકાનમાંથી કોઈ ચોર ઈસમોએ એક લાખ વીસ હજાર અને બે તોલા સોનું લઈ ફરાર થઈ ગયા હતા જમ્મુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હજુ થોડા દિવસો પૂર્વે પણ સોસાયટી વિસ્તારમાં થયેલી ચોરીની સહાય સુકાઈ નથી અને તેનો ભેદ વણ ઉકેલાયો છે ત્યારે ફરી ભર બપોરે રિઝવાન પાર્કના રહેણાંક મકાનમાંથી કોઈ ચોરો ઈસમો એક લાખ વીસ હજાર અને બે તોલા સોનું લઈ ફરાર થઈ ગયા હતા જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જમ્બુસાના રિઝવાન પાર્કમાં રહેતા ઇકબાલભાઈ પરિવાર સાથે કાવી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા તે સમય દરમિયાન બપોરના સુમારે કોઈ ચોર ઈસમો ઘરના દરવાજાનું તારું તોડી ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મૂકેલી તિજોરીમાંથી એક લાખ વીસ હજાર અને બે ટોલા સોનું લઈ ધોરા દિવસે ભાગી છૂટ્યા હતા પરિવાર લગ્ન પ્રસંગ પતાવી ઘરે ડિઝવાન પાર્કમાં પરત ફરતા ઘરનો તૂટેલો તારું જોઈ શંકા જતાં ઘરમાં જોયું તો ઘરના અંદરના રૂમમાં મૂકેલ બે તિજોરીના દરવાજા ખુલ્લા અને તિજોરીનો સામાન વ્યસ્ત વ્યસ્ત પડેલો જેથી ચોરી થયેલાનું જણાય આવતા જમ્મુસર પોલીસને જાણ કરી હતી બનાવની જાણ જમ્મુસર પોલીસને થતાં ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ચોર ઈસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અત્રે ઉલ્લેખનીય એ છે કે જમ્મુસર પંથકમાં ગુનાહિત પ્રવૃત્તિની સંખ્યામાં વધારો થતો હોય પોલીસને જાણે નિંદ્રાધીન હોય તેમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે અગાઉ પણ જમ્મુસર શહેરમાં ચોરીના બનાવ બનેલ છે જે ચોરોને ઝડપી પાડવા પોલીસ નિષ્ફળ રહે છે અવારનવાર બનતી ચોરીની ઘટનાઓ જંબુસર પોલીસ માટે માથાના દુખાવા સમાન છે